વિરામ બાદ હવે આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે વેજલપુર વિસ્તારમાં સર્વે પૂરો કરવામાં આવ્યો. તાજેતરમાં અમદાવાદના વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા અને આકસ્મિક આગમાં જે શ્રમજીવી પરિવારોના ઝૂંપડા કાચા મકાનો બળીને ભસ્મભૂત થઈ ગયા હતા અને તેઓ પાસે પણ કોઈપણ જાતના આધારભૂત પુરાવા ન હતા તેવા પરિવારોની મદદે સ્થાનિક ધારાસભ્ય શ્રી કિશોર ચૌહાણની રજૂઆતોને ધ્યાનમાં લઈને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ એ એક સપ્તાહનો સ્તર પર સર્વે કરીને તમામ ઝૂંપડાવાસીઓ અન્ન બ્રહ્મ યોજનામાં સમાવેશ કરવા માટે નો સર્વે પૂરો કર્યો હતો. આ તમામ ઝૂંપડા કાચા મકાનોમાં રહેતા પરિવારો ગરીબ કલ્યાણ યોજનાથી વંચિત ન બને તે માટે તેઓને અન્ન બ્રહ્મ યોજનાનું વિતરણ પણ તાકીદે સોમવારથી સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓની દેખરેખમાં વિતરણ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ પખવાડિયા પહેલાં વેજલપુર વિસ્તારના શ્રમજીવી પરિવારોના ઝૂંપડાઓમાં આકસ્મિક આગ પસરતા તમામ કાચા મકાનો સહિતના ઝૂંપડાઓ બળી જતા ઘરવખરી સહિતનો તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે રેશન કાર્ડ પણ રાખ થઈ જતા તેઓ માટે વિકટ સમસ્યા ઊભી થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવતા સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણની રજૂઆતોને અંકતા આપી પુરવઠા વિભાગે તુરંત સર્વે હાથ ધરી આવા અસરગ્રસ્તોની યાદી સર્વે દ્વારા તૈયાર કરીને તેઓને સોમવારથી અન્ન બ્રહ્મ યોજનાનું અનાજ વિતરણ શરૂ કરવાની તૈયારીઓને પણ આખરી. વેજલપુર વિસ્તારના સૂર્યનગરી અને ચંદ્રનગરી ખાતે આવેલા શ્રમજીવીઓના ઝૂંપડામાં આકસ્મિક આગ લાગતા તેમની ઘર વખરી અન્ય જરૂરી દસ્તાવેજો આગમાં નાશ પામેલ હતા. વેજલપુર વિધાનસભા ક્ષેત્રના માનનીય ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણની રજૂઆતોને ધ્યાને લઈને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી દ્વારા ટીમ બનાવીને અમારા દ્વારા આ વિસ્તારનો સર્વે કરવામાં આવેલ છે, જેમાં કુલ 57 અસરગ્રસ્ત પરિવારોના 310 લોકોની માહિતી એકત્ર કરવામાં આવેલ છે. તેમને આગામી સોમવારથી માનનીય ધારાસભ્યશ્રી તથા પુરવઠા વિભાગના અધિકારીઓની દેખરેખમાં સરકારશ્રીની અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજ વિતરણ તથા નવું કે ડુપ્લિકેટ રેશન કાર્ડ આપવામાં આવશે.